નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અરે એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા અંતર્ગત ધોરણ 8 વિષય સંસ્કૃતના ઓરિજિનલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જેમાં પ્રશ્ન 1 છે. આપેલા ગદ્યખંડનું સુંદર અક્ષરે અનુલેખન કરો, એટલે કે આ જે ફકરો હતો એ તમારે જોઈને તમારી આન્સર બુકમાં લખવાનો હતો. પ્રશ્ન 2 જોઈએ. ઉદાહરણના આધારે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો, જેમાં લખ્યું છે જયેશસ્ય પુસ્તકમ અસ્તિ. આ રીતે વાક્ય બનાવવાનું છે. વાક્ય બનશે આગળ રાજીવસ્ય ધનમ અસ્તિ, વિવેકસ્ય ફલમ અસ્તિ, દીપકસ્ય ઉપનેત્રમ અસ્તિ, હિતેશસ્ય લેખની અસ્તિ, અને અંતે ગૌતમસ્ય સુધાખંડઃ અસ્તિ. આ રીતે આન્સર થશે. પ્રશ્ન 3 જોઈએ. આપેલા વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો. તો પહેલું વાક્ય છે આ હાથી છે, તો આન્સર છે એસહ ગજઃ. હું પુસ્તક વાંચું છું, અહમ પુસ્તક પઠામી. સુનિલ ખાય છે, સુનિલહ ખાદતિ. મારું ગામ સુંદર છે, મમ ગ્રામ સુંદરહ અસ્તિ. મારા ગામમાં બગીચો છે, મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. મારા ગામમાં 5 વૃક્ષો છે, મમ ગ્રામે પંચ વૃક્ષાહ અસ્તિ. અહમ ભોજન, હું ભોજન કરું છું, તો અહમ ભોજનમ કરોમિ. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, તો ગાંધી મહોદયઃ અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તે. આઠમું વાક્ય છે મારું ગામ મોટું છે, તો વિદ્યાર્થી મિત્રો મમ ગ્રામ હ વિશાલહ અસ્તિ. આ રીતે આવશે. તમારે ઉપર દેવનાગરી લિપિ છે, ઉપર તમારે લીટી કરવાની રહેશે. અહીં પુસ્તકાલય છે, તો અત્ર પુસ્તકાલયમ અસ્તિ. આ મુજબ આન્સર થશે. હવે જોઈએ પ્રશ્ન 4નો આન્સર. તો પહેલો શબ્દ છે 44, ચતુશ્ચત્વારી શત, 58, અષ્ટ પશ્ચા સત, 8, અષ્ટ, 13, ત્રયોદશ, 37, સપ્તત્રિશંત, 68, અષ્ટ ષષ્ટી, 71, એક સપ્તતિહી, 85, પંચ્યાસીતિ, 90, નવતી, અને 100 ને કહેવાશે સત. પ્રશ્ન 5 જોઈએ, જેમાં ઘડિયાળનો સમય દર્શાવવાનો છે સંસ્કૃતમાં. તો 3:40 થયા છે, જેનો આન્સર થશે દસોન ચતુર્વાદનમ. 7:55 તો 55 અષ્ટવાદનમ. 3 અને 5 તો 55 ત્રિવાદનમ. 9:40 તો દસોન દસવાદનમ. 6 અને 10 તો 10 ષડવાદનમ. આ રીતે આન્સર થશે. હવે પ્રશ્ન 6માં તમને વાર્તાલાપ આપેલો છે ચિરાગ અને મહેશ વચ્ચેનો, જેના આધારે આપણે પ્રશ્નના આન્સર આપવાના છે. ચિરાગસ્ય જનનિકા, તો જયલક્ષ્મી ચિરાગસ્ય જનની. વિજયઃ કશ્ય અનુજઃ, વિજયઃ ચિરાગસ્ય અનુજઃ. કહ ચિરાગસ્ય જનકઃ, જયદેવઃ ચિરાગસ્ય જનકઃ. ચોથું વાક્ય જે છે ચિરાગસ્ય પિતા, ચિરાગસ્ય સમીપે અસ્તિ વા દૂર, એટલે કે દૂર છે કે નજીક. તો અહીં સુધી આપણો આન્સર રહેશે. બરોબર, અહીં સુધી તમારે આન્સર લખવાનો રહેશે ચિરાગસ્ય પિતા, ચિરાગસ્ય સમીપે અસ્તિ. અહીં સુધી. પછી પાંચમો જે આન્સર છે તેમાં પણ એવું થશે, અહીં સુધી આન્સર રહેશે મુકેશ ચિરાગસ્ય સમીપે અસ્તિ. એ રીતે આન્સર રહેશે. પ્રશ્ન 7, તો પહેલું ચિત્ર છે નેત્રમ, સર્પહ, હસ્તહ, કાકહ, અને આ છે બિડાલહ. અહીં આવશે બી, બિડાલહ. ચલો નેક્સ્ટ. 8માં શ્લોક પૂર્તિ કરવાનું કહ્યું છે, તો પુસ્તકેશુ હિ યા વિદ્યા, પરહસ્તેશુ યદ ધનમ, કાર્યકાલે સમ ઉત્પને, ન સા વિદ્યા ન તદ ધનમ. બીજો, અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ, અમુકઃ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ શ પંડિતઃ. બરાબર, આ છે સ્ફુટ વક્તા. ચલો પ્રશ્ન 9 જોઈએ. શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ તમારે અન્ય વાક્ય લખવાના છે. પહેલું આપેલું છે મમ ગ્રામે વિદ્યાલય અસ્તિ, તો આન્સર જોઈએ મમ ગ્રામે મંદિરમ અસ્તિ, મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ, મમ ગ્રામે પક્ષીગૃહમ અસ્તિ, મમ ગ્રામે ચિકિત્સાલય અસ્તિ. આ રીતે વાક્ય બનશે. એક વાક્ય આ રીતે બનશે મમ ગ્રામે તડાગઃ અસ્તિ. ચલો બ જોઈએ, સાવ સહેલું છે. ઉદાહરણ પ્રમાણે આવશે મનીષા ચલિષ્યતિ, શૈલેષ વદષ્યતિ, મીરા ખાદષ્યતિ, શૌર્યઃ કથષ્યતિ, અને સોનલહ પઠષ્યતિ. આ રીતે આન્સર થશે. હવે જોઈએ સવારનું વર્ણન, જે સંસ્કૃતમાં તમારે લખવાનું છે. 5 થી 6 વાક્ય તમને લખવાના કહ્યા છે,
तो अहम प्रातः षड वादने उत्तिष्ठामि, प्रातः काले सूर्य उदयम् गच्छति, आकाशे खगः विहरति, प्रभात समये परितः प्रकाशः भवति, प्रातः काले मंदम मंदम पवनम विहरति, प्रभाते समीरः मंदम चलति, प्रभाते गावः तृणम चरितु चलिताहा। આ રીતે તમે 6-7 વાક્ય લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતના ઓરિજિનલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.